ગુજરાત સરકારના 5 વર્ષ પૂરા થતા તેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વિવિધ યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। ગુજરાતના રાજ્ય અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જેતપુરમાં વતન પ્રેમ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે 100 કરોડની યોજનાની ડિજિટલ પોર્ટલ મારફત શુભારંભ કરવામાં આવ્યો હતો। સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 1085 કરોડના 71,094 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સરકાર દ્વારા કરવામાં આવ્યું અને જેતપુરમાં આના લાભાર્થીઓને ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે સાથે માર્ગ અને મકાન વિભાગના કામો, જળસંપત્તિ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ આઈટીઆઈના કામો ઘરે ઘરે પાણી પહોંચે તેમા માટે નલ સે જલ યોજના હેઠળ 397 કરોડ રૂપિયાની યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે સાથે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહારના 6 નવા બસ સ્ટેશન અને 151 નવી બસ બી આર અને સી એન્જિનવાળી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં જેતપુરમાં 5 બસ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફ્લેગ આપી રવાના કરવામાં આવી હતી અને પોતે બસમાં બેસી નિરીક્ષણ કર્યું હતું। આશીષ પાટડિયા, ZS TV, જેતપુર। સમગ્ર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં આપણી સરકારના 5 વર્ષ જ્યારે આજેના દિવસે જ્યારે પૂર્ણ થઈ રહ્યો ત્યારે મુખ્યમંત્રીના હોમટાઉનમાં જ રાજકોટમાં જેતપુર મુકામે સમગ્ર ગુજરાતમાં આપણે જોયું હશે 53,000 કરોડથી વધુ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ શ્રી માન્ય અમિતભાઈ શાહ, નીતિન ગડકરી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ અને સીઆર પાટીલ સાહેબના વટપણ હેઠળ થઈ રહ્યું છે। ગુજરાત એક ગ્રોથ એન્જિન તરીકે સમગ્ર દેશને એક નવો રાહ ચીંધો છે। દરેક ક્ષેત્રમાં પ્રગતિ, પછી ગામડું હોય, શહેર હોય, ખેતી વિષય હોય, લાઇટનો હોય કે કોઈ પણ, દરેક ક્ષેત્રમાં ગુજરાતે એક ગ્રોથ એન્જિન તરીકે કામ કર્યું છે અને સૌનો ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે સમગ્ર દેશમાં ગુજરાત ગ્રોથ એન્જિનિયર તરીકે આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતનો ખૂબ વિકાસ થયો છે નરેન્દ્રભાઈની આગેવાનીમાં અને વિજયભાઈ અને નીતિનભાઈની આગેવાની। આપ જોઈ રહ્યા છો કે ગામડામાં જાઓ તો તમે રસ્તા, પાણીની સુવિધા, દવાખાનાની સુવિધા, શિક્ષણની સુવિધા, દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે ત્યારે આજે અહીંયા પણ આવાસોને પણ જેતપુર મુકામે ચાવી આપી અર્પણ કર્યા છે મકાનોના અને 5 બસોને પણ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કર્યું છે। ગુજરાત વિકાસની ફાળ વધુ આગળ વધે એ અનુસંધાન